વરાછા ખાતે આવેલ ઉમિયાધામ મંદિરમાં પધારેલા એસપીજીના લાલી પટેલે કહ્યું હતું કે વર્ષ 2015 પહેલાથી પાટીદાર સમાજને અનામત મળે તે માટે આંદોલનની શરૂઆત કરાઈ હતી. એસપીજી દ્વારા કહંકલ કરાય ત્યારે લાખો યુવાનો આંદોલનમાં જોડાયા હતા. એસપીજી સમાજના રંગે રંગાયું છે. આંદોલન એ રાજકીય રીતે રંગાયું છે. પાટીદાર આંદોલન સમયે જેમના કેસ થયા તેમની જવાબદારી પણ લેવી પડે. અત્યારે એસપીજીની જવાબદારી બને છે કે શહીદ યુવાનોના પરિવારોને ન્યાય મળે. એસપીજી જાહેરાત કરે છે કે જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે એટલે કે એસપીજી સામાજિક સંસ્થા છે અને સામાજિક સંસ્થા જ રહેશે. પાટીદાર અનામત આંદોલન સુવર્ણ સમાજ અને લાખો યુવાનો માટે હતો. પાટીદાર આંદોલનને લઈ સમાજ દ્વારા તાકાત બતાવી હવે અમે વોટની તાકાત બતાવીશું પણ લાલજી પટેલે જણાવ્યું હતું. એ સમાજના રંગે રંગાયેલું છે. જે અનામત શક્ય નથી એ શક્ય બની છે. જો એસપીજીના આહવાનથી લાખો લોકો ગુજરાતની અંદર જોડાતા હોય તો આ ભાજપની સરકાર દ્વારા જે રીતે આંદોલનને તોડી દેવા માટે લાખો યુવાનો ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા, ખોટી રીતે દમન કરવામાં આવ્યું, પાટીદાર સમાજના 14 ભાઈઓ શહીદ થઈ ગયા, તો જો એસપીજી દ્વારા એક આકલથી લાખો લોકો જોડાતા હોય તો એ પાટીદારો ઉપર કેસો થયા હોય તો એ કેસો પાછળ ખેંચવાની જવાબદારી પણ લેવી પડે. અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા લોકો જે અનામત પડી અને અનામતના કારણે જે ગુજરાતની અંદર ફાયદા થયા એનો જસ લેવાની દોડ ચાલી રહી છે. જસ આપવામાં અમને તો વાંધો નથી, પણ જ્યારે લાખો લોકો આપણી આકલથી આવતા હોય અને એ યુવાનો ઉપર ખોટા કેસો થતા હોય અને 14 પરિવારના ભાઈઓ શહીદ થયા હોય અને એમને આર્થિક રીતે મદદ પહોંચાડવાની વાત હોય કે એમને સરકારી કે અર્ધસરકારી નોકરી આપવાની વાત હોય ત્યારે જો એ જવાબદારી આપણે ના સ્વીકારીએ તો અમે નંગુણા કહેવાઈએ. એટલે એસપીજીની જવાબદારી બને છે કે આ ભાઈઓને ન્યાય અપાવો. અત્યારે સમગ્ર ગુજરાતની અંદર અવનવા લોકો પોતાની રીતે એસપી અનામતના કારણે, અમારા કારણે આ અનામત મળી છે, સ્વાવલંબન યોજના મળી છે, આવી ખોટી ખોટી વાતો કરતા હોય છે. પણ સમગ્ર પાટીદાર સમાજ એ વિદ્વાન સમાજ છે, બધાને ખબર છે કે કોને શું કર્યું છે, કોણ રાજકારણમાં ગયું છે અને રાજકારણમાં જ્યાં પછી કેવું કેવું થયું છે. તો એસપીજી આજની પેજ મીડિયા દ્વારા જાહેરાત કરે છે કે આવનારા સમયની અંદર જે લાખો લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે ક્યારેય તૂટવા નહીં દઈએ. જેને જે પાર્ટીમાં જવું હોય જાય, રહેવું હોય રહે, પણ એસપીજી બિન રાજકીય સંસ્થા છે અને રહેશે. અને હું આ મીડિયા માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગુ છું કે તમારી ઘણી બધી મીટિંગની અંદર પાટીદાર સમાજના કેટલા આગેવાનો, ધાર્મિક સંસ્થાના આગેવાનો, આંદોલનકારીઓ આ તમામ જોડે વારંવાર મીટિંગ કરવામાં આવી. છેલ્લા 6 વર્ષની અંદર સરકાર અને સરકારના આગેવાનો, કેબિનેટ મંત્રીઓ અને પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અમારી આગળ મીટિંગમાં અને પ્રેસ મીડિયાની અંદર વારંવાર એવું કહેવામાં આવે છે છેલ્લા 6 વર્ષની અંદર કે તમામ કેસો અમે પરત ખેંચી લેશું, શહીદ પરિવારને 1 કરોડ જેવી સહાય પણ આપીશું અને શહીદ પરિવારને સરકારી કે અર્ધસરકારી નોકરી આપીશું. આવું વારંવાર કહેવા છતાં આજ દિન સુધી જે 2017ની વિધાનસભા પહેલા બોલતા હતા, 2019ની લોકસભા ઇલેક્શન પહેલા બોલતા હતા, એ 2022નો વિધાનસભા આવવાની તૈયારી છે થોડા મહિનાની અંદર, એ પણ હજી પણ બોલી રહ્યા છે, વારંવાર જાહેર મંચ ઉપરથી બોલી રહ્યા છે કે આ બે પ્રશ્નો અમારા માટે બહુ નાના છે, અમે પતાવી દેશું. પણ આજ દિન સુધી કોઈ રિઝલ્ટ મળ્યું નથી અને જેને રાજકારણમાં જોતું જતા રહ્યા, જેને જે પોતાનો ફાયદો લેવો તો લઈ લીધો.